કેમ છો મિત્રો? મજામાં. આપણે ત્રણ રીત જોઈ છે, પણ ત્રણ રીતના એક્ઝામ્પલ પણ આપણે જોયા છે. આપણે એ એક્ઝામ્પલ ને થોડું હજી આગળ લઈ જઈએ. તો જો આગળ તો ઇન્ટિગ્રેશન dx ના છેદમાં e સ્ક્વેર x સ્ક્વેર રેસ ટુ 3 / 2. અહીંયા 3 / 2 આપણે એવું કીધું છે આગળ કે વર્ગમૂળ હોય એટલે કે રેસ ટુ હાફ હોય, 3 / 2 હોય, 5 / 2 હોય, આવી કોઈ પણ ઘાત હોય આખાની, ત્યારે હંમેશા કયો કઈ રીતનો આપણે ઉપયોગ કરીએ છીએ? તો ત્રિકોણમિતીય આદેશની રીત. તો અહીંયા પણ આપણે રેસ ટુ 3 / 2 ઘાત છે, મતલબમાં ત્રિકોણમિતીય આદેશ જ લેવાનો થશે. તો ત્રિકોણમિતીય આદેશ જોઈએ. સૌથી પહેલા ચલની કેટલી ઘાત છે? x સ્ક્વેર, એનું વર્ગમૂળ એટલે x. અચળ કયો છે? e સ્ક્વેર, એનું વર્ગમૂળ એટલે e. હવે જો વચ્ચે પ્લસ છે તો કે હા, તો કોઈ પ્રશ્ન જ નથી. tan થીટા આદેશ સમજાય છે. ધીમે ધીમે તમે સમજતા જતો, પ્રેક્ટિસ કરતા જજો, તમને ખ્યાલ આવે, પછી તરત તમે આદેશ લઈ શકશો. તો આદેશ થઈ ગયો x બરાબર a tan થીટા. તો પછીનું વિકલન dx બરાબર a sec સ્ક્વેર થીટા d થીટા. હવે આ જે આદેશ છે એ આપણે મૂકી દઈએ અંદર. તો ઇન્ટિગ્રેશન dx ની જગ્યાએ a sec સ્ક્વેર થીટા d થીટા છેદમાં આ a સ્ક્વેર પ્લસ આનું x ની જગ્યાએ જોજો a tan થીટા. તો શું થશે ત્યાં? a સ્ક્વેર tan સ્ક્વેર થીટા રેસ ટુ 3 / 2. હવે ઇન્ટિગ્રેશન a sec સ્ક્વેર થીટા d થીટા, અંશ તો એમ ના એમ, જો છેદમાંથી હું a સ્ક્વેર કોમન લઉં તો શું વધે ત્યાં? 1 પ્લસ tan સ્ક્વેર, અને 1 પ્લસ tan સ્ક્વેર એટલે sec સ્ક્વેર, મતલબમાં a સ્ક્વેર sec સ્ક્વેર થીટા રેસ ટુ 3 / 2. હવે ઇન્ટિગ્રેશન અંશ એમ ના એમ, a sec સ્ક્વેર થીટા d થીટા, છેદમાં જોજો a સ્ક્વેર sec સ્ક્વેર રેસ ટુ 3 / 2. તો આનું આ જે a સ્ક્વેર અને sec સ્ક્વેર નો રૂટ નીકળી જાય, પણ ક્યુબ વધે ને, તો શું થાય ત્યાં? a ક્યુબ sec ક્યુબ થીટા. તો આ 1 કેન્સલ, મતલબમાં 1 / a સ્ક્વેર અને આ sec સ્ક્વેર કેન્સલ, ખાલી એક છેદમાં sec થીટા વધશે. તો છેદમાં sec થીટા. હવે ઇન્ટિગ્રેશન ના 1 / a સ્ક્વેર આ sec થીટા ને આપણે અંશમાં લઈ લઈએ તો શું થાય? cos થીટા. કારણ કે અંશમાં લઈએ તો સંકલન થઈ શકશે ને, તો અંશમાં cos થીટા. આ 1 / a સ્ક્વેર બહાર જવા દો અને cos થીટા સંકલન sin થીટા + c. હવે સંકલન થઈ ગયું તો શું કરવાનું રહેશે? હવે મૂળ ચલમાં ટ્રાન્સફર, એના માટે ત્રિકોણમિતિ આદેશ જે લીધો હોય આપણે, શું લીધો ત્રિકોણમિતિ આદેશ? x બરાબર a tan થીટા. તો tan થીટા = x / a થાય. હવે આનો કાટકોણ ત્રિકોણ દોરીએ. તો આ કાટકોણ ત્રિકોણ આ ખૂણો થીટા છે, તો સામેની બાજુ x, પાછળની બાજુ a, તો કોણ શું થાય? રૂટ ઓફ x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર થાય ને, બંને બાજુના વર્ગોનો સરવાળો અને એનો રૂટ. તો અહીંયા 1 / a સ્ક્વેર sin થીટા એટલે, તો સામેની બાજુ છેદમાં કોણ, મતલબમાં x / રૂટ x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર પ્લસ c. એટલે મિત્રો આ રીતે કોઈ પણ ઘાત પણ જોઈ લેવાનું, ગમે તે દાખલો આપ્યો હોય, રીત તમે મગજમાં સેટ કરશો તો દાખલો તમારા માટે બહુ સિમ્પલ થઈ જશે. બધી રીતો તમારે મગજમાં રાખવાની, કે આખાની ઘાતમાં 1 / 2, 3 / 2, 5 / 2 આવી કોઈ ઘાત હોય ત્યારે હંમેશા ત્રિકોણમિતિ આદેશ આ રીત નક્કી થઈ ગઈ. હવે એ આદેશ કઈ રીતે લેવો? તો પેલા જે ચલ હોય, જે ઘાત હોય એનો રૂટ, ઇક્વલ ટુ જે અચલ હોય એને જે ઘાત હોય તે એનો રૂટ. અને હવે ચિહ્ન વચ્ચે પ્લસ તો ત્યાં tan થીટા, જો વચ્ચે માઇનસ તો જો ચલ ક્યાં છે આગળ તો sec થીટા અને પાછળ તો sin થીટા. બસ આ રીતે આદેશ લઈ લો અને આદેશ લીધા પછી વિકલન કરીને કિંમતો અંદર મૂકવાની છે. બરાબર, આપણે હજી ઘણા દાખલા આવા જોવાના છે. આગળ જોઈએ ઇન્ટિગ્રેશન x સ્ક્વેર ઇન્ટુ રૂટ a રેસ ટુ 6 માઇનસ x રેસ ટુ 6 dx. જે હોય તે રૂટ દેખાય છે ક્યાં છે? તો કે અહીંયા ચલની ઘાત છે, તો કે x ક્યુબ x રેસ ટુ 6 એનો રૂટ શું થાય? તો કે x ક્યુબ. અચળની ઘાત a રેસ ટુ 6 એનો રૂટ શું થાય? તો કે a ક્યુબ. આટલું થઈ ગયું. હવે વચ્ચે પ્લસ છે તો કે ના, વચ્ચે માઇનસ છે તો કે હા. હવે ચલ ક્યાં છે? પાછળ, મતલબમાં sin થીટા. આદેશ લેવાઈ ગયો. હવે વિકલન, તો x ક્યુબ નું વિકલન 3x સ્ક્વેર x ટુ dx ઇક્વલ ટુ a ક્યુબ કોન્સ્ટન્ટ અને sin થીટા નું cos થીટા d થીટા. આ 3 આપણે પછી એ નથી જો x સ્ક્વેર dx 3 નથી, તો 3 ને આપણે લઈ લો. તો x સ્ક્વેર dx ઇક્વલ ટુ a ક્યુબ / 3 cos થીટા d થીટા છે, જે આદેશ લીધો એનું વિકલન અંદર છે. તો અહીંયા રૂટ ઓફ a રેસ ટુ 6, આ x રેસ ટુ 6 મતલબમાં આનો સ્ક્વેર a રેસ ટુ 6 sin સ્ક્વેર થીટા, x સ્ક્વેર dx ની જગ્યા ઉપર a ક્યુબ / 3 cos થીટા d થીટા.
सात रूप आप आमाथी ए रेस टू सिक्स कॉमन लाइए शू वे तो ए रेस टू सिक्स इंटू काउंस में वन माइनस साइन स्क्वायर थीटा एटले कॉस स्क्वायर लिखा है तो ए रेस टू सिक्स कॉस स्क्वायर थीटा नो रूट ए क्यूब बाय थ्री कॉस थीटा भी थीटा थतो छे वन रूट मतलब में ए क्यूब कॉस थीटा इंटू ए क्यूब बाय थ्री कॉस थीटा डी थीटा आ शू थशे ए रेस टू सिक्स बाय थ्री जेने आपणे कॉमन लई लईए कॉस थीटा इंटू कॉस थीटा मतलब में कॉस स्क्वायर थीटा कॉस स्क्वायर तो गुणित गुणित वन प्लस कॉस टू थीटा बाय टू डी थीटा आ टू अहीं लई लो ए रेस टू सिक्स बाय सिक्स तो वध्यु खाली ऊपर आंसर वन प्लस कॉस टू थीटा अन वन प्लस कॉस टू थीटा संकलन थई जाय छे वन नो थीटा प्लस कॉस टू थीटा नो तो के साइन टू थीटा थीटा नो सर्वगुणक छेद में एटले बाय टू चौरस काउंस पूरो प्लस सी હવે આપણે જે આદેશ લીધો એમાં થીટા છે અને અહીંયા ટુ થીટા છે તો ટુ થીટાને થીટામાં કન્વર્ટ કરવું પડે તો જ આપણે આ કાટકોણ ત્રિકોણ દોરી શકશું નહીં તો કાટકોણ ત્રિકોણ દોરાતો નથી એટલે આપણે જે આદેશ લીધો હોય એમાં જે ખૂણો હોય એ ખૂણો અહીંયા લાવવો પડે બરાબર તો ટુ થીટા મતલબ ખૂણો જો ટ્રાન્સફર કરો તો આપણી પાસે ગુણિત ગુણિત જ છે બીજું કોઈ જગ્યાએ ખૂણો તમે બદલી ના શકો તો સાઈન ટુ થીટા છે એનું સૂત્ર टू साइन थीटा कॉस थीटा बाय टू है टू टूड़ी जैसे शू बच्चे खाली साइन थीटा कॉस थीटा हम ते काटकोण त्रिकोण दौरी सको तो आदेश क्यों एक्स क्यूब बराबर एक क्यूब साइन थीटा तो साइन थीटा बराबर एक्स क्यूब अपॉन एक क्यूब तो आटकोण त्रिकोण दौरी थीटा अमीर बाजू एक्स क्यूब कर्ण एक क्यूब तो पाबा रूट ऑफ ए रेस टू सिक्स माइनस एक्स रेस टू सिक्स आ किमत आप मूकी दी ए रेस टू सिक्स बाय सिक्स थीटा तो आना पर थीटा करता बदले शू थाय साइन इनवर्स एक्स क्यूब अपॉन ए क्यूब प्लस तो प्लस साइन थीटा एटले तो सामेनी बाजू छेद में कर्ण मतलब में एक्स क्यूब अपॉन ए क्यूब तो छे इनटू कॉस थीटा एटले पापा ना छेद में कर्ण तो रूट ऑफ ए रेस टू सिक्स माइनस एक्स रेस टू सिक्स अपॉन ए क्यूब चौरस काउंस पूरो प्लस सी मित्रों दाखला में तो जो तो दाखला में कई नहीं पर फक्त तमने ए पहला ख्याल आवो जोईए कि आम कई रीत आए तो त्रिकोणमिति आदेश रीत तो कई रीते त्रिकोणमिति आदेश लेव बस एक वक्त तमने आ स्टेप खबर पड़ी जाए पर विकलत कर किमत मुकवानी छे जेम जेम किमत मुकता जाओ तमने स्टेप समझाता जशे बराबर एटले खाली तमने ए खबर पड़ी जोईए के आदेश क्यारे लेवो छे कई रीते लेवानो छे हजी जोईए आपणे तो वन अपॉन रूट ऑफ टू ए एक्स माइनस एक्स स्क्वेर डीएक्स रूट छे एटले त्रिकोणमिति आदेश तो आवशे बे पद छे एटले पण अहींया जोजो बने रूट लेता था आम रूट नहीं ले सकती कारण एक्स चल छे जो डायरेक्ट रूट लाइ सकता नहीं तो शू करवानुं आपणे रीत प्रमाणे આપણે મેઇન આદેશ ની રીત કહી હતી તો કે બે તો ચલ નો ઘાત કહેવાય તો લખી દો ઘાત ઇઝ ઇક્વલ ટુ અચળ પદ કહેવાય તો ટુ એક્સ તો ટુ એક્સ લખી દો જો પછી પ્લસ છે કે માઇનસ માઇનસ સ્ક્વેર વર્ગ પદ ક્યાં છે તો પાછળ તો સાઇન સ્ક્વેર થીટા હતી ને મેઇન રીત આપણે તમને ખબર હોય તો સ્ટાર્ટિંગ માં ઉપર મેઇન રીત લખી દીધી પછી રૂટ કરી દો તો મેઇન વસ્તુ આપણે અહીંયા લખી દીધું હવે આ એક એક એક્સ કેન્સલ તો એક્સ બરાબર ટુ એ સાઇન સ્ક્વેર થીટા આ આપણો આદેશ થઈ ગયો x बराबर 2a sin थीटा sin स्क्वायर थीटा विकल dx 4a sin थीटा cos थीटा d थीटा बराबर છે તમને કદાચ આ જો ખ્યાલ ન આવ્યો હોય તો જ્યારે આપણે ત્રિકોણમિતિ આદેશની રીત જોઈ હતી તેમાં સ્ટાર્ટિંગમાં તમે બે ત્રણ પદ જોશો તો ત્યાં હતું પહેલા શું હતું બે ટુ પદ લખ્યું હતું અને વચ્ચેનો રૂટ લીધું હતું તો આ બે ટુ પદ લખ્યું છે રૂટ તો લઈ શકાતું નથી બે ટુ પદ લખવું પડે બરાબર તો આ આદેશ અને વિકલન જે આપણે કર્યું એ રકમમાં મૂકી હતી तो इंटीग्रेशन आज dx छे इन जगह 4a sin थीटा cos थीटा छेद में रूट आ 2a x ની જગ્યા ઉપર 2a sin स्क्वायर थीटा एक तो 2a ત્યાં હતું બીજો 2a આવશે એટલે 4a स्क्वायर sin स्क्वायर थीटा माइनस x ની જગ્યા જો જો આ x ની જગ્યા આ મૂકતા કારણ કે એમાં પાછો એક x આવશે આપણો આદેશ કયો છે તો કે આ x બરાબર 2a sin स्क्वायर थीटा તો આ કિંમત ત્યાં મૂકવાની પણ અહીંયા એક્સ સ્ક્વેર છે તો આ કિંમત ત્યાં મૂકે શું થઈ જાય ફોર એ સ્ક્વેર સાઇન રેસ ટુ ફોર થીટા બરાબર છે
હવે ઇન્ટિગ્રેશન અંશ તો એમ નામ 4a sin θ cos θ d θ છેદમાં તમે જો શું કોમન લઈ શકીએ તો 4a સ્ક્વેર sin સ્ક્વેર θ આપણે કોમન લઈ શકીએ તો √ ઓફ 4a સ્ક્વેર sin સ્ક્વેર θ શું વધ્યું 1 માઈનસ sin સ્ક્વેર θ અને 1 માઈનસ sin સ્ક્વેર એટલે cos સ્ક્વેર થાય cos સ્ક્વેર પણ આપણે √ કાઢ નાખ્યું છે તો √ કાઢ નાખ્યું શું થાય આ 2a sin θ આ cos સ્ક્વેર √ એટલે cos θ હવે a કેન્સલ sin θ કેન્સલ cos θ કેન્સલ આ 2 2 કેન્સલ તો 2 વધ્યું ખાલી તો 2 નું સંકલન 2 θ + c પર θ લાવવું હોય તો આદેશ શું છે જો આ નહીં લખતા x બરાબર 2a sin સ્ક્વેર θ તો sin sin સ્ક્વેર θ બરાબર x / 2a તો sin θ બરાબર √ ઓફ x / 2a તો θ is equal to sin ઇનવર્સ √ ઓફ x / 2a એની અમ કીધો 2 sin ઇનવર્સ रूट ऑफ एक्स बाय टू ए प्लस सी એટલે આ રીતે ત્રિકોણમિતિ આદેશ ના એક્ઝામ્પલ થશે હજી આપણે એક્ઝામ્પલ જોવા છે પણ પહેલા આટલું લખી લો નેક્સ્ટ એક્ઝામ્પલ ઇન્ટિગ્રેશન રૂટ ઓફ 2 માઇનસ એક્સ અપોન એક્સ રૂટ છે ત્રિકોણમિતિ આદેશ પણ અહીંયા જો ચલ છે એક્સ એટલે આપણે રૂટ નહીં કરીએ ડાયરેક્ટ તો શું થશે એક્સ નો એક્સ 2 નો 2 વચ્ચે માઇનસ છે તો ક્યાં ચલ ક્યાં છે પાછળ તો ડાયરેક્ટ છે જો રૂટ નથી લેતા આપણે ડાયરેક્ટ છે એટલે sin સ્ક્વેર થીટા બરાબર છે જો રૂટ લઈ કરતા ડાયરેક્ટ આપણો આદેશ મેઇન આદેશ લેતા તો કોઈ પ્રશ્ન નથી રૂટ લઈ કરવાનો પણ અહીંયા આપણે રૂટ લઈ શકીએ એમ નથી તો મેઇન રીત આપણી બે રીત તમને ખ્યાલ આવી જોઈએ મેઇન રીત કઈ અને ડાયરેક્ટ આદેશ કયો જો ડાયરેક્ટ આદેશ લઈ શકતા હોય તો કોઈ પ્રશ્ન નથી જો ડાયરેક્ટ આદેશ ન લઈ શકતા હોય તો મેઇન રીત સ્ટેપ બાય સ્ટેપ પ્રમાણે આગળ જવું પડશે તમે જ્યારે આપણે ત્રિકોણમિતિ આદેશ રીત જોઈ હતી ત્યારે જોજો એમાં બે સ્ટેપ હતા પહેલા મેઇન રીત અને પછી એનું વર્ગમૂળ લઈને મેઇન આદેશ તો એ x = 2 sin / θ આપણો આદેશ થશે તો dx આનું શું થાય વિકલન 2 sin θ અને sin નું cos θ ઓલરેડી 2 આગળ છે એટલે 4 sin θ cos θ d θ હવે આ આદેશ રકમમાં મૂકીએ તો रूट ऑफ 2 माइनस एक्स की जगह 2 sin स्क्वायर थीटा छेद में पण 2 sin स्क्वायर थीटा dx की जगह 4 sin थीटा cos थीटा d थीटा હવે જો આમાંથી આપણે અંશમાંથી 2 કોમન આવી જશે જે છેદમાં ઉડી જશે હવે અંશમાંથી 2 કોમન તમે લીધા તો અંશમાં હવે શું વધ્યું તો કે 1 માઇનસ sin સ્ક્વેર થીટા અને 1 માઇનસ sin સ્ક્વેર થીટા એટલે cos સ્ક્વેર થીટા છેદમાં sin સ્ક્વેર તો હતું 2 તો નીકળી ગયું કેન્સલ થઈ ગયું અને 4 sin θ cos θ d θ આનું રૂટ કાઢ નાખો cos θ છેદમાં sin θ આ 4 sin θ cos θ d θ તો આ એક એક sin કેન્સલ શું વધ્યું 4 cos into cos એટલે cos square θ 4 cos square θ આ 4 માંથી 2 તમે કોમન લઈ લો તો ત્યાં શું વધશે 2 cos square θ અને 2 cos square θ નું સૂત્ર 1 plus cos 2 θ d θ આનું સંકલન તો 2 કોમન 1 નું થીટા પ્લસ cos 2 થીટા નું sin 2 થીટા થીટા નો સરગુણક 2 એ છેદમાં ચોરસ કૌંસ પૂરો પ્લસ c હવે તમે જે આદેશ લીધો તે થીટામાં છે અને અહીંયા 2 થીટા તો શું કરવાનું ખૂણો ચેન્જ કરવો પડશે ગુણિત ઉપગુણિત પરથી તો આપણી પાસે sin 2 થીટા નું સૂત્ર છે 2 sin થીટા cos થીટા બાય 2 છે 2 2 કેન્સલ sin થીટા cos થીટા હવે આનો જે થીટા ચલ છે એને આપણે x માં કન્વર્ટ કરવો પડશે તો જે આદેશ કરી દીધો છે આપણે x = 2 sin / θ તો sin θ = √x / √2 એનો કાટકોણ ત્રિકોણ દોરો આ ખૂણો છે તો સામેની બાજુ √x અને કર્ણ √2 તો પાપા શું થશે કર્ણ નો વર્ગ એટલે 2 માઇનસ સામાનો વર્ગ તો x એટલે 2 માઇનસ x પણ આખા √ એટલે √ ઓફ 2 માઇનસ x એ આપણો પાપા થયું હવે 2 θ ની જગ્યા ઉપર તો આના પરથી sin ઇનવર્સ √x / √2 प्लस साइन थीटा એટલે √ x / √2 ઇનટુ cos થીટા એટલે પાબા અને છેદમાં કર્ણ એટલે √ ઓફ 2 માઇનસ x ના છેદમાં √2 ચોરસ કૌંસ પૂરો પ્લસ c ફક્ત કિંમત જ આપણે મૂકી છે કઈ વધારે છે નહીં પણ આદેશ આ જે આદેશ આના પરથી કઈ રીતે લેવો એ ખાસ જોજો જો તમે ડાયરેક્ટ રૂટ લઈને આદેશ લખી શકતા હોય તો કોઈ પ્રશ્ન નથી પણ આમાં x છે x ને કીધે ક્યારે રૂટ માં ન લખાય બરાબર તો સ્ટેપ બાય સ્ટેપ તમારે આગળ જવું પડશે આદેશ જે લેતા હતા તે રીતે ખાસ જોજો તમે આ વસ્તુ બરાબર છે આપણે નેક્સ્ટ જોઈએ
रूट ऑफ ए माइनस एक्स ना छेद में ए प्लस एक्स। हवे आ जे छे आ तमे जो तो तमने ख्याल आवी जवो जोईए आदेश कई रीते लेवो। आ तमे चाहे त्रिकोणमितीय प्रतिविधि बीजो चेप्टर एमां आ रीतना दाखला हता तो एमां तमने खबर त्यां आ रीतना दाखला कर्या छे अने विकलनमां पण आ रीतना दाखला कर्या छे। तो अहींया आ जोईए तमने एक वस्तु छे रूट छे तो त्रिकोणमितीय आदेश तो आवे आवे ना आवे। હવે a માઇનસ x ના છેદમાં a પ્લસ x આના પરથી તમને ખ્યાલ આવવો જોઈએ કે x ની જગ્યાએ શું લેવું તો કે x ઇઝ ઇક્વલ ટુ a cos થીટા એ તો ત્યાં લેવો જ પડશે અને પછી a લેશો તો a નીકળી જશે જો આપણે કિંમત મૂકીએ તો ખ્યાલ આવશે તમને તો x ઇઝ ઇક્વલ ટુ a cos થીટા dx આ શું થશે માઇનસ a sin થીટા d થીટા વિકલન કિંમત તો મૂકીએ તો ઇન્ટિગ્રેશન રૂટ ઓફ a માઇનસ x ની જગ્યા ઉપર a cos થીટા छेद a प्लस a cos थीटा dx की जगह ऊपर माइनस a sin थीटा d थीटा। अब आमा तुम्हें a कॉमन जतो रहेशे तो अहींया शुं वधे हवे तो के 1 माइनस cos थीटा छेद 1 प्लस cos थीटा। अब 1 माइनस cos थीटा छेद 1 प्लस cos थीटा એટલે tan स्क्वायर थीटा / 2 થાય ને તો આ tan स्क्वायर थीटा / 2 આ એમ ના એમ માઇનસ a sin थीटा d थीटा। હવે આનો રૂટ એટલે tan थीटा / 2 પણ આ સાઈન માં છે તો આને મારે સાઈન માં ફેરવવું પડે આ tan થીટા / 2 સ્ક્વેર નો રૂટ tan થીટા / 2 પણ tan થીટા / 2 ને શું લખાય sin થીટા / 2 ના છેદ માં cos થીટા / 2 પણ આનો ખૂણો થીટા છે એટલે પણ હું શું કરતો 2 sin થીટા / 2 cos થીટા / 2 માઈનસ એ તો આગળ હતું જ હવે આ cos થીટા / 2 cos થીટા / 2 કેન્સલ તો માઈનસ 2a sin થીટા / 2 અને sin થીટા / 2 આ વધ્યું અને sin થીટા / 2 આ માઈનસ a સાઈડ ઉપર લઈ લો શું વધે तो कि 2 sin cos थीटा / 2 એનું સૂત્ર 1 - cos थीटा થાય ને હવે એનું સંકલન 1 નું થીટા - cos નું sin थीटा + c હવે ચલ ટ્રાન્સફર કરી દઈએ તો એના માટે આદેશ કયો છે તો x = a cos थीटा તો cos थीटा બરાબર x / a કાટકોણ ત્રિકોણ દોરો એમાં પાપા x છે કર્ણ a તો સામેનું પદ શું થાય રૂટ ઓફ કર્ણ નો વર્ગ - પાપા નો વર્ગ અને આખાનો રૂટ મતલબમાં a² - x² તો આ પરથી ફેરવી આ માઇનસ એ થીટા થીટા આના પર શું લખાય કોસ ઇનવર્સ એક્સ વાય એમ માઇનસ સાઈન થીટા એટલે સામે પર છેદમાં કોણ રૂટ ઓફ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર અપોન એ કાઉન્ટ પૂરું પ્લસ સી હજી આગળ જોઈએ જો ઇન્ટિગ્રેશન એક્સ સ્ક્વેર છેદમાં રૂટ ઓફ એ રેસ ટુ સિક્સ માઇનસ એક્સ રેસ ટુ સિક્સ હવે અહીંયા રૂટ છે તો જો આપણે વર્ગમૂળ લઈ શકીએ એમ છીએ x is to 6 નું વર્ગમૂળ લેવાય તો કે હા તો કે x ક્યુબ ઇક્વલ ટુ a રેસ ટુ વર્ગમૂળ a રેસ ટુ 6 નું વર્ગમૂળ લેવાય શું તો કે 1 ક્યુબ હા લેવાય તો આ ડાયરેક્ટ આદેશ થઈ ગયો હવે જુઓ આપણે વર્ગમૂળ લેવાય ગયું છે વચ્ચે પ્લસ છે ના વચ્ચે માઇનસ છે ઓકે વચ્ચે માઇનસ છે તો ચલ ક્યાં છે પાછળ તો sin થીટા x ક્યુબ બરાબર 1 ક્યુબ sin થીટા વિકલન કરીએ તો આ થશે 3x² dx is equal to a cube આનો થશે cos theta d theta આપણી પાસે x square dx છે આ 3 નથી 3 ને તીરે બાજુ જવા દો તો શું થાય x square dx equal to a cube by 3 cos theta d theta જે આદેશ લીધો છે રકમમાં મૂકીએ તો ઇન્ટિગ્રેશન x square dx ની જગ્યા ઉપર a cube by 3 cos theta d theta છેદમાં root of a raised to 6 m ના x raised to 6 તો આનું સ્ક્વેર કરો તો શું થાય a raised to 6 sin square theta on same line આમાંથી આપણે a raised to 6 કોમન લઈએ તો શું વધે ત્યાં જો 1 minus sin square એટલે cos square થાય ને આમાંથી 1 upon 3 sin પર લઈ લો ઉપર શું વધે ઇન્ટિગ્રેશન a cube cos theta અને આનો રૂટ તો કે a cube cos theta જે કેન્સલ થઈ જાય ત્યાં વધ્યું 1 અને 1 નું સંકલન theta એટલે કે 1 by 3 થીટા પ્લસ સી તો થીટા ચલ પરિવર્તન કરીએ ચલ ચેન્જ કરીએ આના પરથી sin થીટા બરાબર x³ / a³ તો થીટા ઇઝ ઇક્વલ ટુ sin ઇનવર્સ x³ / a³ ને મૂકી દો 1/3 sin ઇનવર્સ x³ / a³ + સી બરાબર છે લખી લો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ ઇન્ટિગ્રેશન dx / x² / 1 + x² હોલ સ્ક્વેર મિત્રો આ દાખલો જે છે ને આમાં તમે જોઈ શકો છો રૂટ નથી તો પણ તમે આ દાખલો ત્રિકોણમિતીય આદેશથી કરી શકો છો એટલે આ દાખલા રકમ જરા ખાસ ધ્યાન રાખજો તમે
કે આ આપણો ત્રિકોણમિતિ આદેશથી આપણે કરવાનું છે. તો અહીંયા જોઈ શકો છો 1 + x² તો x² રૂટ થઈ શકે તો કે હા તો કે x 1 નું રૂટ તો કે 1 વચ્ચે પ્લસ છે એટલે tan θ એટલે x બરાબર tan θ એનું વિકલન dx બરાબર sec² θ dθ. હવે આ કિંમતો મૂકીએ તો dx એટલે sec² θ dθ x² એટલે tan² θ આ 1 + tan² θ હોલ સ્ક્વેર ઇન્ટિગ્રેશન અંશમાં છે sec² θ dθ આ tan² આ થશે 1 + tan² એટલે sec² પણ હોલ સ્ક્વેર છે એટલે sec^4 θ આ sec² sec² કેન્સલ શું વધશે તો dθ ના છેદમાં tan² θ sec² θ બરાબર છે. હવે આને તમે sin cos માં કન્વર્ટ કરો તો આ sin² ના છેદમાં cos² આ 1 upon cos² એ cos^4 એ ઉપર જશે તો cos^4 ના છેદમાં sin² θ dθ. હવે એને આપણે સૂત્ર ઉપર cos^4 છે તો બધું sin માં કન્વર્ટ કરીએ તો આ શું થાય cos આ જે cos^4 છે એને cos² નો સ્ક્વેર લખાય ને તો આ થશે cos² એટલે 1 minus sin² હોલ સ્ક્વેર છેદમાં sin² તો છે. હવે અંશ નું વિસ્તરણ 1 minus sin² હોલ સ્ક્વેર એનું વિસ્તરણ કરીએ તો 1 minus 2 sin² θ + sin^4 θ છેદમાં sin² θ dθ થાય ને. આવું હવે છે વિભાજન તો 1 upon sin² એટલે cos x² θ આ sin² sin² કેન્સલ એટલે minus 2 અહીંયા પણ sin² કેન્સલ એટલે sin² θ. હવે આનું સંકલન થઈ જશે આ minus 2 નું પણ થઈ જશે આ sin² θ નું સંકલન નહીં થાય તો એનું ગુણિત ઉપગુણિત તો આ cos² θ cos x² θ minus 2 આ જે છે એની જગ્યાએ 1 minus cos 2 θ by 2 બરાબર છે. હવે તમે સંકલન કરી શકો તો કે આ minus cot θ આનું minus 2 θ પ્લસ 1 by 2 તો 1 by 2 નું θ by 2 માઇનસ જોજો અહીંયા cos 2 θ by 2 છે cos 2 θ નું તો કે sin 2 θ તો sin 2 θ by 2 પણ જે by 2 છે તો ત્યાં શું થશે sin 2 θ by 4 પ્લસ c. પણ હવે અહીંયા 2 θ છે તમે આદેશ લીધો θ છે તો આ sin 2 θ છે એટલે θ માં કન્વર્ટ કરવું પડશે પહેલા તો શું લખાય જો માઇનસ cot θ m ના m અને આ બે જે છે માઇનસ 2 θ પ્લસ θ by 2 એનું શું થઈ જાય તો કે માઇનસ 3 θ by 2 આ માઇનસ sin 2 θ નું 2 sin θ cos θ પણ 2 2 કેન્સલ તો sin θ cos θ by 2 પ્લસ c. હવે જે આદેશ લીધો છે tan θ બરાબર x તો સામેની બાજુ x પાછળની બાજુ 1 થશે તો સામેની બાજુ x પાછળની બાજુ 1 તો cos √ x² + 1 કિંમત તો મૂકી દઈએ તો માઇનસ cot θ એટલે 1 upon x માઇનસ 3 by 2 θ એટલે આના પરથી ડાયરેક્ટ tan ઇનવર્સ x માઇનસ આ 1 by 2 સાઈડ ઉપર લઈ લઈએ sin θ ની જગ્યાએ તો સામેની બાજુ છેદમાં cos એટલે કે x upon √ x² + 1 ઇન્ટુ cos θ એટલે પાછળની બાજુ છેદમાં cos એટલે કે 1 upon √ x² + 1 પ્લસ c. ઠીક છે દાખલો ને દાખલો બોર્ડમાં પૂછાયેલ દાખલો છે એટલે ખાસ ધ્યાન રાખજો. તમે 10 નો દાખલો જો ઇન્ટિગ્રેશન x upon 16 minus 9 x² raised to 3 by 2 તે 3 by 2 છે એટલે ત્રિકોણમિતિ આદેશ લેવાશે. ત્રિકોણમિતિ આદેશમાં જુઓ x ક્યાં છે તો કે 9 x² રૂટ થઈ શકે એમ છે તો કરી જ નાખવાનું તો કે 3 x 16 નો રૂટ તો કે 4 વચ્ચે માઇનસ છે તો કે હા ચલ ક્યાં છે પાછળ તો sin θ. જો તમે રૂટ લઈને આદેશ લેતા હોય તો ત્રિકોણમિતિય વિધેયનો સિંગલ ઘાત લેવાની અને જો તમે રૂટ લીધા વગર આદેશ લેતા હોય તો તમારે સ્ક્વેર લેવાનો બરાબર છે. અહીંયા આપણે રૂટ લઈને કરીએ છે તો sin θ તો dx બરાબર 3 ના બાદ લઈ લો એટલે 4 by 3 cos θ dθ કિંમત મૂકીએ x ની જગ્યા ઉપર 4 by 3 sin θ dx ની જગ્યાએ 4 by 3 cos θ dθ 16 માઇનસ આ 9 x² છે તો આનો સ્ક્વેર 16 sin² θ ઓલ ધીસ ટુ 3 by 2 છે તો આ શું થાય જો 16 by 9 એ સાઈડ ઉપર આ sin θ cos θ dθ આમાંથી 16 કોમન લઈએ તો શું વધે 1 માઇનસ sin² એટલે cos² એટલે 16 ઇન્ટુ cos² રેસ્ટ ટુ 3 by 2 તો આ 16 by 9 એમ ના એમ આ sin θ cos θ dθ એમ ના એમ. હવે આ જોજો 16 cos² રેસ્ટ ટુ 3 by 2
तो पहला आने रूट करो वर्गमूल शू जाए फोर कॉस थीटा पर बचे नो क्यूब छे तो फोर कॉस थीटा नो क्यूब शू थशे 64 कॉस क्यूब थीटा थाय ने तो जो आ 16 आना 64 એટલે 16 16 કે અહીંયા 4 વધે 9 તો અહીંયા છે એટલે 1/36 અહીંયા આ sin થીટા અને એક એક cos કેન્સલ એટલે છેદમાં cos સ્ક્વેર આનું શું લખાય sec થીટા tan થીટા અને sec થીટા tan થીટા નું સંકલન sec થીટા c હવે ખાલી ચલ ટ્રાન્સફર કરવાનો તો તમે શું લખી શકો sin થીટા is equal to 3x/4 કાટકોણ ત્રિકોણ દોરો સામેની બાજુ 3x કર્ણ 4 તો પાવર શું થાય 16 9x² 1/36 sec થીટા એટલે કર્ણના છેદમાં પાવર તો કર્ણ 4 પાવર એટલે રૂટ ઓફ 16 9x² + c તમે આ 4 4 કેન્સલ કરી શકો તો ફાઇનલ આન્સર શું આવશે 1/9 ઇન્ટુ 1 √ ઓફ 16 9x² + c નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ ઇન્ટિગ્રેશન x² / x² - a² રેઝ ટુ 3/2 3/2 છે એટલે માં ત્રિકોણમિતિ આદેશ તો ત્રિકોણમિતિ આદેશ માં ચલનો સ્ક્વેર છે રૂટ લઈ શકાય તો કે હા તો x અચલ માં a² રૂટ લઈ શકાય તો કે a રૂટ લઈને કર્યું છે તો ડાયરેક્ટ ત્રિકોણમિતિ વિધેય લખવાનું થશે વચ્ચે માઇનસ છે અને ચલ આગળ છે ચલ આગળ હોય તો sec થીટા વિકલન dx બરાબર a sec થીટા tan થીટા d થીટા કિંમતો મૂકીએ ઇન્ટિગ્રેશન રૂટ ઓફ x² ની જગ્યા ઉપર a² sec² dx ની જગ્યા ઉપર a sec થીટા tan થીટા d થીટા છેદમાં x² ની જગ્યા ઉપર a² sec² અને આ a² રેઝ ટુ 3/2 હવે સાચું શું થશે જો a² ઇન્ટુ a એટલે a³ sec² ઇન્ટુ sec થીટા એટલે sec³ અને tan થીટા d થીટા છેદમાંથી હું a² કોમન લઈ લઉં તો શું વધે sec² -1 એટલે tan² તો a² tan² = 3/2 તો હતું જ ઉપર a³ sec³ tan થીટા d થીટા એમ નહીં છેદમાં શું થાય તો કે પહેલા રૂટ એટલે a ઇન્ટુ tan થીટા પણ પાછો ક્યુબ એટલે a³ tan³ a³ કેન્સલ એક એક tan કેન્સલ શું વધી જુઓ sec³ થીટા ના છેદમાં tan² થીટા હવે આને sin cos માં ટ્રાન્સફર કરીએ તો જોજો આ છેદમાં tan² એટલે છેદમાં sin² ઉપર cos² જતું રહે બરાબર અને ઉપર sec³ એટલે છેદમાં cos³ થાય એટલે આ cos² અને આ cos³ એમાં cos² કેન્સલ એટલે નીચે એક cos વધે અને આનો sin² મતલબમાં 1/sin² થીટા / cos થીટા હવે આ તો પ્રોપર દાખલો ઓલરેડી આપણે કર્યો છે 1 ની જગ્યાએ શું કરી દેવાનું sin² થીટા + cos² થીટા છે એટલે એમ છે વિભાજન તો આ એક એક sin² કેન્સલ શું વધે 1 / cos થીટા એટલે sec થીટા + આ એક એક cos કેન્સલ શું વધે cos ના છેદમાં sin² મતલબમાં cos એક થીટા / cot થીટા બંને સંકલન થઈ જાય એમ છે sec થીટા નું log ઓફ મોડ sec થીટા + tan થીટા અને આનું - cos એક થીટા + c સંકલન થઈ ગયું હવે શું કરવાનું તો કે ચલ ચેન્જ કરો તો આદેશ છે sec થીટા બરાબર x/a તો આ કર્ણના છેદમાં પાવર કર્ણના છેદમાં પાવર સાબા શું થાય રૂટ ઓફ x² - a² કિંમતો મૂકી દઈએ તો log ઓફ મોડ sec થીટા એટલે x/a તો છે પ્લસ tan થીટા એ tan થીટા એટલે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ રૂટ ઓફ x² - a² ના છેદમાં a માનકપૂરો માઇનસ કોસેક થીટા એટલે કર્ણના છેદમાં સાબા તો x ના છેદમાં રૂટ ઓફ x² - a² + c બરાબર છે તો આ રીતે તમે દાખલા ભણી શકો છો લખી લો હવે